હાલમાં સાઉથ આફ્રિકામાં SA20 ક્રિકેટ લીગ ચાલી રહી છે. આ લીગમાં ચાહકોને દરરોજ રોમાંચક જોવા મળી રહ્યા છે. એટલે કે જો કે આ લીગ વચ્ચે એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે બધાને હચમચાવી દીધા છે. વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર ફેબિયન એલન સાથે લૂંટની ઘટના સામે આવી. ફેબિયન પર બંદૂક તાણીને તેને લૂંટવામાં આવ્યો હતો. તો આ ઘટના જોહાનિસબર્ગની છે. જોહાનિસબર્ગમાં જ્યાં પાર્લ રોયલ્સની ટીમ રોકાઈ હતી તેની બહાર આ ઘટના બની હતી. ફેબિયન પણ આ ટીમનો ભાગ છે. આ ઘટનાની માહિતી SA20 અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના સૂત્રોએ આપી હતી. આ ઘટના વિશે માહિતી આપતા ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના એક સૂત્રએ જણાવ્યું હતું કે ફેબિયનને આમાં કોઈ નુકસાન થયું નથી. આ સિવાય વેસ્ટ ઇન્ડિઝના પ્રતિનિધિએ ખેલાડીઓનો સંપર્ક કરીને રાહત વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે આ હુમલામાં બંદૂકધારીઓએ ફેબિયનની હોટેલની બહાર ઘેરી લીધો હતો અને તેનો ફોન, બેગ અને ઘણી અંગત વસ્તુઓ જબરજસ્તથી છીનવી લીધી હતી. આ ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં સૌ કોઈ ચોંકી ગયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.